ચેનલને વધુ નિહાળવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અમદાવાદના કિરણ ટ્રસ્ટ દ્વારા હાલ વૃક્ષોની અછતને કારણે વધી રહેલ ગરમી અને પ્રદૂષણ અટકે હવામાનમાં ઓક્સિજનની માત્રા વૃક્ષો દ્વારા જળવાય છે અને અબોલ પક્ષીઓનો સહારો વૃક્ષ છે ત્યારે તેના સંદર્ભે કિરણ ટ્રસ્ટમાંથી ડૉક્ટર નિમિષ ભાવસાર અને તેમની ટીમ સાથે અને સંથે સમતા હોસ્પિટલના ડૉક્ટર નરેન્દ્રભાઈ શાહ પોતાની ટીમ સાથે અમદાવાદ ખાતે ઠેર ઠેર જગ્યા પર વૃક્ષો વાવવાની કામગીરી કરવામાં આવી છે. એવામાં ચાંદલોડિયા ખાતે સમતા હોસ્પિટલના સામેના આંગણવાડી કમ્પાઉન્ડમાં પણ વૃક્ષો વાવવામાં આવ્યા, જેથી આગામી સમયમાં અબોલ પક્ષીઓનો સહારો હવામાન અને વરસાદ અને વધુ તો અસહ્ય ગરમી સમપ્રમાણમાં અને પ્રકૃતતા જળવાઈ રહે અને લોકો આ બાબતે ધ્યાન આપે અને વૃક્ષોની કેળવણી કરીને આ ધરતીની પ્રાકૃતિકતા હરિયાળી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમણે જણાવ્યા અનુસાર આ કાર્ય તેઓ યથાવત રાખીને લોકોને આ બાબતે જાગૃતતા લાવશે. ડૉક્ટર નિમેશ ભાવસાર અને સમતા હોસ્પિટલના નરેન્દ્રભાઈ ડૉક્ટર શાહ તેમની સાથે મુલાકાત કરીએ, જ્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે અહીંયા ચાંદલોડિયા ખાતે અત્યારે હાલમાં આ ગરમીને ધ્યાનમાં લઈને આપણે વૃક્ષારોપણ મતલબ આગામી જે હવે વરસાદ આવશે તો આગળની સીઝનમાં બીજા ઉનાળામાં થોડીક આપણને રાહત મળે એના માટે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવવાના હેતુ સાથે આપણે જે વૃક્ષો વાવ્યા છે એટલે એના વિશે થોડું જણાવશો. અમે કિરણ ટ્રસ્ટમાંથી વૃક્ષારોપણનો આ વર્ષે આરંભ કર્યો છે. આ વર્ષનું અમારું ટાર્ગેટ અમદાવાદમાં એટલીસ્ટ 1000 વૃક્ષ વાવવાનું છે અને અમારા થકી જોઈને બીજા લોકો વાવે તો 10000 પહોંચવું કે 1,00,000 પહોંચવું બી શક્ય છે. એમ દરેક માણસ આજે એક માણસ પોતાના ઘરે એક બી છોડ વાવશે અને એનો ઉછેર કરશે પોતાના છોકરાની જેમ, તો આગામી 2-4-5 વર્ષમાં બી આપણું શહેર સુંદર પણ બનશે અને આ પોલ્યુશન આ ગરમીનો જે પ્રોબ્લેમ છે એ બધી વસ્તુમાં બી ઘટાડો થશે. એટલે એ હેતુથી અમે આ ડ્રાઈવ ચાલુ કરી છે. આજના દિવસમાં અમે ચાંગોદર કોડિયાર માતાજી મંદિર ખાતે 300 વૃક્ષોનું રોપણ કર્યું છે અને આજે અહીંયા ચાંદલોડિયા ખાતે હરખાબા સ્કૂલમાં અને આગામી દિવસોના બીજા પ્લાન કરીએ છીએ. બરોબર, વરસાદ જ્યાં સુધી આવશે ત્યાં સુધી આ કન્ટિન્યુ જ રહેશે. એટલીસ્ટ કયા ટ્રસ્ટ? કિરણ ટ્રસ્ટ. અને આપ જે વૃક્ષો જે રહ્યા ટ્રસ્ટના મતલબ ખર્ચમાંથી કે? હા, અત્યારે અમે ટ્રસ્ટના ખર્ચમાંથી કરીએ છીએ અને સરકાર તરફથી બી એ લોકોએ કીધું છે કે ભાઈ જે શક્ય બનશે એ લોકો એમાં મદદ કરશે. સમતા હોસ્પિટલના ડૉક્ટર નરેન્દ્રભાઈ શાહ સાથે આપણે વાત કરીએ. આજે ચાંદલોડિયા હરખાબા બાલ મંદિરમાં કિરણ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર નિમેશભાઈ અને એમના સાથીદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ વૃક્ષારોપણ તો એક પર્યાવરણનો ભાગ છે, જે પર્યાવરણના સંતુલન જોખવાયું અને એના કારણે જે કંઈ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એના માટેનું એકમાત્ર સોલ્યુશન આજના સમયમાં કરવાનું હોય તો તે વૃક્ષારોપણ છે. આપણે હંમેશા બૂમો પાડીએ છીએ કે ગરમી ખૂબ વધી રહી છે અને એના સોલ્યુશન પ્રત્યે આપણે કોઈ વિચારવાનું પ્રયત્ન કરતા નથી. કિરણ ટ્રસ્ટ દ્વારા આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે ખૂબ ઉમદા પ્રવૃત્તિ છે. દરેક નાગરિકે એક સંકલ્પ કરવો જોઈએ કે હું એક વૃક્ષ તો વાવીશ, દર વર્ષે નહીં તો 2-3 વર્ષે કે 5 વર્ષે પણ એક વૃક્ષ વાવી એનું જતન કરીશ અને વૃક્ષનો સારી રીતે ઉછેર કરીશ. પર્યાવરણની અંદર ભવિષ્યની પેઢીને પર્યાવરણની અસમતુલનના કારણે કંઈ પણ તકલીફો ન પડે તે જોવાની આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે હું મારું કર્તવ્ય બજાવીશ. નવી મોદી સરકાર પણ પર્યાવરણ પ્રત્યે ખૂબ ગંભીર છે. નવા જે આપણા 5-7 પ્રશ્નો છે એમાં પર્યાવરણ, બેરોજગારી એ પ્રશ્નો ખૂબ મુખ્ય છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય ત્યારે વૃક્ષોનો નાશ થાય છે અને એ નાશને રોકવા માટે આપણે પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષોનું વૃક્ષારોપણ દ્વારા ધરતી માતાને અર્પણ કરવાની આપણી પવિત્ર ફરજ છે, એ ફરજ બજાવીએ એવી સૌને આપને અપીલ છે.
ચેનલને વધુ નિહાળવા માટે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.